નમસ્કાર, હું છું આરજે ઉર્વશી અને જલસો લાઈવ જેમિંગના આ પહેલા સંવાદમાં ફરી એકવાર તમારું સ્વાગત. દર શુક્રવારે એક સરસ મજાના કલાકાર આપણી સાથે આ સ્ટુડિયોમાં આવે છે અને એમની સાથે આપણે 2 કલાક ગુજરાતી ગીતોની સરસ મજાની મજા માણીએ છીએ. પણ એ પહેલાં એમની લાઈફ વિશે, એમની કેટલીક એવી વાતો વિશે કે જેના વિશે આપણને પહેલાં તો ખબર જ ના હોય, એના પર એક સરસ મજાનું ઇન્ટરેસ્ટિંગ કન્વર્ઝેશન હું કે ટીમમાંથી કોઈ એક મેટ કરતું હોય છે. અને આજના દિવસે એક સરસ મજાના એવા જ કલાકાર આપણી સાથે છે, એક જૂનાગઢથી આવ્યા છે. આમ તો છે ને અત્યારે ઠંડી છે, બહુ જ ભયંકર. તમને સ્ટુડિયોમાં જેકેટ પહેરીને બેઠેલા અમને જોઈને એવી ખબર પણ પડતી હશે કે ના હો, અહીંયા પણ ઠંડક તો છે જ, બટ થોડો સમય, થોડી વાર પછી અહીંયા ગીતોની એવી સરસ મજાની ધડબડાટી બોલાઈ જવાની છે કે આ ઠંડી છું કરીને ભાગી જશે અને આસપાસ બસ હૂંફ હૂંફ થઈ રહેશે. અને આજે જેના અવાજે આ હૂંફ અહીંયા પ્રસરવાની છે, એ કલાકારનું સ્વાગત કરીએ અને એમની પાસેથી એમના વિશેની કેટલીક સરસ મજાની વાતો જાણીએ. મારી સાથે છે હિતેશ્વર નાણાવટી. હાય, વેલકમ ટુ જલસો. તમારું નામ તમારા સવાલ સુધી લઈ જાય છે પહેલાં તો, કે હિતેશ્વર નાણાવટી તો સમજાય છે, પણ પાછળ આ જે લાલો છે એ ઘરમાંથી આવ્યું છે કે સ્ટેજ પરથી આવ્યું હતું? યા, ઘરમાંથી જ આવેલું છે, કારણ કે મોસાળ પક્ષમાં આફ્ટર 18 or 20 years છોકરાનો જન્મ થયો હતો, એટલે પ્રેમથી લાલો નામ પડેલું. અને દરેક ગુજરાતી ઘરમાં એક લાલો તમને મળે, તમે કોઈ શેરીમાં નીકળો ને તમે લાલો બૂમ પાડો તો 5-6 માથા તો તમને જોવા મળે જ. બટ એ જ નામ તમે તમારા સ્ટેજના પાછળના નામ તરીકે પણ યુઝ કરો છો, એ જ નામે ઓળખાવો છો? લગભગ લાલા તરીકે જ મને બધા ઓળખે છે, જૂનાગઢનો લાલો એમ. અરે વાહ, ચલો સરસ. તો જૂનાગઢનો લાલો આજે અમદાવાદમાં આવીને આપણી સાથે સરસ મજાનો જલસો કરશે. સો તમારી કરિયરની શરૂઆત જૂનાગઢથી જ થઈ? યા, જૂનાગઢમાં મારી આફ્ટર કોલેજ 2000માં મેં કોલેજ ડન કર્યું અને એક કોમ્પિટિશનમાં મેં નાગર, એટલે અમારી આમ જેને કહેવાય ને ગળથૂથીમાં સંગીત હોય, આઈ નો, એટલે એક કોમ્પિટિશન હતી ને એમાં એમ અચાનક ભાગ લીધો અને નંબર પણ આવ્યો બીજો ફર્સ્ટ કોમ્પિટિશન મારી. અને ત્યારથી જૂનાગઢમાં એક બહુ મોટું નામ છે શ્રી રાજુભાઈ ભટ્ટ, એણે મને કીધું મારા ગ્રુપમાં તું ગાવા આવી જાય, એટલે વેરી નેક્સ્ટ મંથથી મેં શો શરૂ કરી દીધા. ઓકે, એટલે એક શોખ હતો, મારા મમ્મીનું સપનું હતું ટૂંકમાં કે હું સિંગર થાઉ એમ. ઓકે, એટલે આ બાય ફ્લુક થયું તમારી સાથે? ઓટોમેટિકલી પછી મને એમાં ઇન્ટરેસ્ટ વધતો ગયો એમ. તો તમે એની ફોર્મલ ટ્રેનિંગ લીધી ખરી? નહીં, કશું ટ્રેનિંગ નથી લીધી, કાનસેન જેટલું સાંભળું એટલું કેચ કરીને મારી રીતે તૈયાર કરું, ટૂંકમાં અત્યારના સમયમાં કહીએ તો કોપી પેસ્ટ. યા, સો ઘણા બધા ગોડ ગિફ્ટેડ હોય છે કે જે લોકો ઓટોમેટિકલી જ પોતાની રીતે જ શીખી લેતા હોય છે. બટ જ્યારે તમે કોલેજ કરતા હતા કે તમે ભણતા હતા તો ત્યાં સુધી તમને એવી ખબર હતી ખરી કે તમે મ્યુઝિકમાં આવવા માંગો છો? ના, કારણ કે પહેલા વહેલા તો અમે નાગર એટલે નોકરી ફરજિયાત, એટલે ઘરમાંથી એટલું બધું પ્રેશર પપ્પાનું એ લોકોનું કે ભાઈ ગાવામાં કંઈ આપણે પેલું ના વળે, ને પછી મને શોખ જાગી ગયો હતો અને મને એવી તો ખબર જ નથી કે આટલા બધા આગળ વધી શકીશ હું સંગીતમાં, પણ એક મને ખબર પડી ગઈ હતી કે મને ગમે છે આ અને મને ગમે એ જ મારે કરવું હતું, એટલે પછી મેં આ લાઈન કન્ટિન્યુ રાખી. 5-6 વર્ષ સુધી મેં જોબની સાથે આ કર્યું. અચ્છા, શેમાં જોબ કરી તો? જોબ અલગ અલગ જગ્યાએ, સ્કૂલમાં કરી. અચ્છા, પછી મારા મેરેજના 2-3 વર્ષ પછી મને કોર્ટમાં જોબ મળી હતી સુરત. ઓકે, પણ એ 5-6 મહિના કરીને એમાં પણ મન ન લાગ્યું, એટલે મેં માત્ર ને માત્ર આ કરવા માટે પછી આફ્ટર 2006 જોબ જ નથી કરી. અચ્છા, ટર્નિંગ પોઈન્ટ શું હતો? ટર્નિંગ પોઈન્ટ, મેં જૂનાગઢમાં ટોટલ 4 જ મહિના કામ કર્યું, પછી મારા મામા છે એ રાજકોટ સિંગર છે પોતે પણ, નિલેશ વસાવડા, અને એનો એકવાર મને ફોન આવ્યો ડિસેમ્બર મહિનામાં કે ભાઈ તું આવી જાય, એક મારે જરૂર છે, મારો શો છે, તારે ગાવા આવવાનું છે. ઇટ વોઝ ફર્સ્ટ ટર્નિંગ પોઈન્ટ, એટલે રાજકોટમાં પછી પગદ્રુતતા પગે પહેલી વખત રાજકોટમાં ગયો શો માટે, અને પછી હું રાજકોટ શિફ્ટ થઈ ગયો. મેં 7 વર્ષ રાજકોટ કામ કર્યું. ઓકે, અને પછી આફ્ટર મેરેજ મારા ઘરે જ્યારે સન આવ્યો ત્યારે પછી વી આર જોઈન્ટ ફેમિલી, તો પછી પપ્પા મમ્મીને એવી ઈચ્છા હતી કે પાછો જૂનાગઢ આવી જાય, એટલે હવે છેલ્લા 14 વર્ષથી જૂનાગઢ છું પાછો. ઓકે, એટલે તમે ત્યાં જ તમારી કરિયર સેટ કરી રહ્યા છો અત્યારે? યા, અત્યારે જૂનાગઢ છું. ઓકે,
બટ ક્યારેક તમને એવું થાય કે જો તમે અમદાવાદ કે મુંબઈ જેવા થોડા વધારે મોટા શહેરમાં આવીને કરિયરને સાઇડ કરી હોત તો કદાચ થોડું વધારે અચીવ કરી શકો? એવું થાય જ છે હજી, અને હું પાછો આ મંથથી ટૂંકમાં આ જાન્યુઆરીથી પાછો રાજકોટ અગેન શિફ્ટ થાઉં છું. પણ ટૂંકમાં ફેમિલી જોઈન્ટ એટલે એટલું બધું જોઈન્ટ ફેમિલી છે, મોટું ફેમિલી છે એટલે માંડ. પણ અત્યારે હું એકલો તો એકલો પણ છે, કારણ કે હવે જુનાગઢમાં થોડું નાનું પડે છે ટૂંકમાં, એટલા માટે ઘણું. એટલે તમને એક આર્ટિસ્ટ તરીકે જ્યારે બાઉન્ડ્રીઝ આવે, બટ એવું જરૂરી નથી હોતું કોઈ પણ શહેરમાં ગમે તેવો મોટો કલાકાર પેદા થઈ જ શકતો હોય છે. નરસિંહ મહેતાએ ક્યારેય જુનાગઢ નહોતું છોડ્યું, એમની કવિતાઓ આખા વિશ્વમાં ફેલાઈ છે. સો એ જ રીતે તમારું મ્યુઝિક પણ અમારા સુધી અહીંયા પહોંચ્યું જ છે. બટ રીસન્ટ ટ્રેન્ડની વાત કરીએ, અત્યારે લોકસંગીતનો એક અલગ જ જમાનો છે. પરંપરાના ગીતો તો ગવાય જ છે, પણ સાથે સાથે કેટલાક એવા લિરિક્સ પણ લખાય છે કે જે સાંભળનારાને બે ઘડી અચંબામાં નાખી દે કે ઓકે આ ગીત છે. તો વોટ યુ થિંક કે જે જૂનું લોકસંગીત છે એને એ કેટલું સચવાયું છે અને આ ગીતોએ કેટલું હાર્મ કર્યું છે કે ફાયદો કર્યો છે? એટલે જ્યાં સુધી મારી સમજણ છે ત્યાં સુધીમાં હું અહીંથી લઈને અમેરિકા સુધી બધે શો કરું છું અને લંડન પણ અમે ગયેલા છીએ. પણ જે આપણું ઓરિજિનલ સંગીત છે એની સાથે જે લોકો કનેક્ટ થાય છે એ અત્યારના સમયમાં એક ક્ષણિક અમુક હોય. સપોઝ કોઈ પણ નવા સોંગ આવ્યા હોય એક્સ વાય ઝેડ તો એનો થોડો ક્રેઝ હોય, પણ એ જ તમે અમે મણિયારા ઉપાડો તો એ અમે મહિયારા એ તરત એમ ટૂંકમાં લોકોને એ પણ ખબર પડી જાય કે આ મણિયારા ગાય છે કે મહિયારા ગાય છે. એટલે ત્યાં સુધી લોકોનું નોલેજ છે આપણા જૂના સંગીત, એટલે એ બહુ જ પોપ્યુલર છે. બહુ પોપ્યુલર છે, સખત પોપ્યુલર. તમને શું વધારે ગાવું ગમે છે? ગાવું વધારે મને પેલા ફિલ્મી બહુ ગમતું. ઓકે. પણ પછી એવું થયું કે જેમ જેમ સમય જતો ગયો એમ દાંડિયારાસમાં વધારે નામ થતું ગયું, પછી લગ્ન ગીતમાં એટલું નામ થતું ગયું, પછી ધીમે ધીમે ભક્તિ સંગીત શરૂ કર્યું. એટલે અત્યારે મારા લગભગ શો જે બધા છે દાંડિયારાસ લગ્ન ગીત ભક્તિ સંગીતના હોય છે અને મ્યુઝિકલ શો હોય છે પણ બહુ ઓછા હોય છે. વધારે આ ત્રણ પ્રકારના શો હું કરું છું, લગભગ ગુજરાતી જ ગાવાનું થતું હોય છે. તમને કદાચ કમૂરતામાં આજે લગ્ન ગીતો સાંભળવા મળે તો નવાઈની વાત નથી આજે. સો ઓકે, તમારી સાથે એવું થાય કે તમે જુદી જુદી જગ્યાએ પરફોર્મ કરો, આર્ટિસ્ટને હવે તો મળતા હશો, તમે રાજકોટમાં આવો, પર્સનલી કયા એવા કલાકાર છે ગુજરાતીમાં જ પર્ટિક્યુલરલી કે જેને તમે બહુ વધારે આદર માનથી જુઓ છો અથવા એવું વિચારો છો કે આમના જેવું સંગીત જો કરી શકીએ તો ખૂબ આનંદ થાય? અત્યારના સમયમાં હું રાજકોટના જ નિધિબેન ધોળકિયા છે, જેનું શ્રીનાથજી ભજનમાં ખૂબ જ મોટું નામ છે અને હું એને એને ગાયકીમાં અને એમાં ઘણી બધી રીતે ફોલો કરું છું. ઓકે. અને એની પાસેથી શીખવા જેવું એ મેં અત્યાર સુધી હું શીખ્યો છું, કારણ કે લંડન હું એમની સાથે ટૂર કરું છું અને યુએસ એ મારા ગ્રુપમાં આવે છે. એટલે એની પાસેથી જે શીખ્યો છું એ છે કે જે એનું નામ છે વિશ્વસ્તરીય નામ છે એ પ્રમાણમાં એ જે રીતે ડાઉન ટુ અર્થ છે તો એને ઘણો બધો હું ફોલો કરું છું. એના એની ગાયકી પણ એટલી સરસ છે અને ભજન શ્રીનાથજીના ઘણા બધા એમની પાસેથી શીખ્યો છું. ઓકે. એટલે આ તો એક કલાકારની વાત થઈ કે જેને તમે આ રીતે પર્સનલી વધારે ફોલો કરો છો, બટ તમારા ફેવરિટ કમ્પોઝર કોણ છે? ફેવરિટ કમ્પોઝરમાં કેવું છે કે બહુ ફ્રેન્કલી તમને કહું તો કલાકાર તરીકે કેવું હોય કે ઓડિયન્સને જે ગમે એ જ આપણે ગમે. પણ આપણે ઓડિયન્સની હમણાં વાત નથી કરી, પર્સનલી નિતેશ મને એવું પૂછવામાં આવે કે તમને, ચલો ને, તમારા બેડરૂમમાં કયું ગીત ગણગણવું સૌથી વધારે, કયા કમ્પોઝરનું? તો અત્યારે તો હું આમ તમને બહુ સાચી વાત કહીશ તો હું જ્યારે નવરો પડું ત્યારે માત્ર અરિજિતના સોંગ જ સાંભળું છું. ગુજરાતીમાં, ગુજરાતીની જે આપણે વાત કરીએ તો મને ગરબા જૂના જે છે એ બહુ ગમે છે. ઓકે. જે બધા દાખલા તરીકે અવિનાશભાઈએ કમ્પોઝ કરેલા ઘણા બધા ગરબાઓ છે, જે ઘણા બધા ગુજરાતી ગીતો છે કે એ જે થઈ ગયા એ થઈ ગયા, પછી એ પછી કોઈ એટલું બધું ગમે એવું ટૂંકમાં તમને નથી? હા, નથી ટૂંકમાં લાગતું મને એમ. ટૂંક. ઓકે ઓકે. સો બેઝિકલી ગુજરાતીઓની ચિંતા જે છે એ જ છે કે નવું કંઈક આવતું રહેવું જોઈએ. સો તમે તમારી હેન્ડથી શું ટ્રાય કરો છો કંઈક નવું કરવા માટે? નવું કરવા માટે અમે છે ને એ મેં એક બિફોર વન યર મેં એક ગરબો બનાવેલો હતો મારા એક ફ્રેન્ડ ભાર્ગવ સાથે અને એ શબ્દો પણ અમે જાતે લખ્યા હતા બંને અને કમ્પોઝ એમને ભાર્ગવે કરેલો હતો. મોગલ માતાજીનો ગરબો હતો અને એ સરસ્વતી સ્ટુડિયોના યુટ્યુબ ચેનલ ઉપર છે અને એ પણ સારા એવા એના વ્યૂવર્સ 1.5 લાખ વ્યૂવર્સ થયેલા હતા. એટલે એવો પ્રયાસ કરતા રહીએ, પણ અત્યારના સમયમાં કેવું છે એટલું બધું ટાઈમ, એટલું બધું હેક્ટિક મેરેજ સિઝન હોય છે
એટલે એમાં કંઈક 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 ચાલુ હોય જ છે. કાંઈ ન હોય તો છેવટે ભજન સંધ્યા રાખેલી હોય, કે કોઈ જગ્યાએ સપોઝ માણા પિરામણી હોય, કે ધ્વજારોપણ હોય તો દ્વારકાના દ્વારા પ્રભુ, આવી રીતે કંઈક 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 એટલું બધું ચાલુ હોય. એટલે પછી જેવા નવરા પડીએ એટલે પછી થોડો ફેમિલી સાથે ટાઈમ આપવો પડે. ડેફિનેટલી. સો તમે આટલા બધા વખતથી કાર્યક્રમો કરો છો, ગુજરાતી પ્રજા આગળ તમે પુષ્કળ ગાયું હશે, સો તમને ક્યારે એવું લાગે છે કે કોઈક આપણો આપણી ભાષા સાથેનો જે કનેક્ટ છે એ મિસ થઈ રહ્યો છે? એ તો હું તમને એક્ઝેક્ટલી નહીં કહી શકું ટૂંકમાં કે કઈ રીતે, કારણ કે આમ એટલા બધા લોકો સાથે કામ કરવાનું થાય છે. પણ ડેફિનેટલી કે તમે જેમ પહેલાં મને વાત કરી કે એવા એવા ગુજરાતી ગીતો લઈને પછી એમાં શબ્દો ઉમેરીને બધું જે અલગ અલગ થવા માંડ્યું છે, એ તો ડેફિનેટલી મિસ થાય છે. કે જે એ પ્રકારના જે કમ્પોઝિશન થતા એ હવે નથી થઈ શકતા, એ 100% મિસ થાય છે ટૂંકમાં. ઓકે. સો યા, ઘણી બધી ગુજરાતી સાહિત્યની અને ભાષાની આસપાસની આપણે વાતો કરી, બટ જેમ કે આપણે ત્યાં ગુજરાતમાં બહુ જ બધી લોકગીતોની પરંપરા છે. તમે ઉત્તર ગુજરાતમાં જાઓ તો જુદું છે, તમે દક્ષિણમાં જાઓ તો જુદું છે. જૂનાગઢ રાજકોટની એવી શું ખાસિયત છે કે જે એને બીજા સંગીત કરતાં અલગ કરે? જૂનાગઢની ખાસિયત તમને કહું તો એ એક ભજનની ભૂમિ છે, અને નરસિંહ મહેતાના પ્રભાતિયા તમને એના વાઇબ્રેશન આવે તમે ત્યાં જાઓ તો, એની એક સ્પેશિયાલિટી છે. કે ઘણા બધા કવિઓનો ત્યાં જન્મ થયેલો છે, ઘણા બધા ગાયક કલાકાર દિવાળીબેનથી લઈને સાહિત્યમાં ભીખુદાનભાઈથી લઈને બધા લોકો છે. એટલે જૂનાગઢની જે ભૂમિ છે ને એ એ ભજનની ભૂમિ છે ટૂંકમાં આપણે એમ કહી શકીએ. કે ત્યાં તમને જૂનાગઢની અંદર ભજન વધારે સાંભળવા મળે રાજકોટમાં. રાજકોટમાં હવે મિક્સ ટ્રેન્ડ છે, અત્યારનો સમય જે છે એ થોડો રોક ઉપર ચાલ્યો ગયો છે. રાજકોટનો ટ્રેન્ડ છે અત્યારના સમય પ્રમાણે. સો તમને કલાકાર તરીકે ક્યારે અઘરું પડે આ બધાની સાથે તાલમેલ રાખીને? કારણ કે આર્ટિસ્ટ તરીકે તમને બહુ એવું થાય કે ના, અમારે ઓરિજિનલ ફોક ગાવું છે, કે યુ નો એવું તમને અંદરથી ઈચ્છા થતી હોય ક્યારેક, બટ તમે ટ્રેન્ડને ધ્યાનમાં રાખીને તમારી જાતને થોડી બદલતા હોવ? થોડું બદલવું પડે, થોડું બદલવું પડે. કારણ કે લોકોને જે સાંભળવું હોય આફ્ટર ઓલ આપણે એ આપવું પડે. પણ અત્યારે હવે આપણે એક એવા ઓલા ઉપર પહોંચી ગયા છે કે લગભગ આપણે એ લોકોને ગમતા ત્રણ ગાય તો પછી સાત આપણને ગમતા ગાઈ લઈએ એમ ટૂંકમાં. હા, એટલે એવું હોય. આ વસ્તુ અમે પણ નોટિસ કરી છે કે ઓડિયન્સને માથે ઘણી વખત દોષારોપણ ખોટું કરી દેવામાં આવે છે. એમને ગમતું તમે આપો, તમે કોશિશ કરો તો મેબી એ લોકો તમારા ગમતા ગીતો સાંભળે. પણ આપણે એકવાર સંભળાવીએ તો એ લોકો કેચ કરવા જોઈએ પહેલેથી જ. આપણે જો એને અત્યારનું જેમ કે ટૂંકમાં આ જ વસ્તુ છે એ તમે જો એને કહી દો તો સ્વાભાવિક છે કે એ સાંભળી લે, સામે ડિમાન્ડ નથી કરવાના. ગ્રેટ. સો ઓલ ધ બેસ્ટ આજના શો માટે. અને ભાઈ જો થોડોક જ સમય છે જલસો લાઈવ જેમિંગને, અમારી સાથે રહેજો. સરસ મજાના ગુજરાતી ગીતો સંભળાવવાના છીએ અને આવા જ કોઈક સરસ મજાના કલાકાર સાથે આવતા અઠવાડિયે ફરી એકવાર તમારી મુલાકાત થશે. હું છું ઉર્વશી, આજનું લાઈવ જેમિંગ હિતશ્વ નાણાવટી લાલો સાથે જલસો પર. આવજો.